સુરતના પીએસઆઈ સામે લગ્નની લાલચ આપી શારીરિક શોષણની ફરિયાદનો મામલો સામે આવ્યો છે. સુરત શહેર હેડક્વાર્ટરના પીએસઆઈ ભાવેશ સોસા વિરુદ્ધ ડભોલી ખાતે રહેતી એક મહિલાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો ચોક બજાર પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. યુવતીની ફરિયાદના આધારે પીએસઆઈ ભાવેશ સોસાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્નની લાલચ આપતા પીએસઆઈ ભાવેશ સોસાએ યુવતી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. તમે વગબનાર બેન છે, તેઓએ પીએસઆઈ ભાવેશ સોસા વિરુદ્ધ, કે જેઓ પોલીસ હેડક્વાર્ટર સુરત સાથે નોકરી કરે છે, તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં તેમનો ફરિયાદ એવી છે કે તેઓ સાથે આરોપી ભાવેશ સોસાએ અવારનવાર તેની સાથે પ્રેમ સંબંધ બાંધેલો, શરીર સંબંધ બાંધેલો અને તેને લગ્નની લાલચ આપેલી અને ત્યારબાદ તે લગ્ન માટે નામુકર થઈ ગયેલો અને તેને સાથે સંમતિ વિના એની સાથે શરીર સંબંધ બાંધેલો, જે બાબતે તેઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલી છે. આ બાબતમાં ચોક બજાર પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. એ બાબતે એમને જે આક્ષેપો કરેલા છે, જેના પૂરતા પુરાવા મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.